મંદિરોના ઓટલા રેકડી રોડ પર નોકરી રહેલા યુવાનોએ રાતોના ઉજાગરા કરીને તૈયારીઓ કરી હશે કે વિદ્યુત સહાયકની ભરતીમાં જોવા મળેલી લાલિયાવાડીના કારણે આજે આવા અનેક યુવકોના પરિવારોની પણ ઊંઘ ઉડી ગઈ છે રાજકોટના નાના મોવામાં બીજીવીસીએલની કચેરી સામે ધરણા કરી રહેલા વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપવા માટે અમે ત્યાં પહોંચ્યા હતા આંદોલનકારી બની રહેલા યુવકો પણ હવે ન્યાય માટે જરૂર પડે ગાંધીનગર સુધી લડી લેવાના મૂડમાં છે અત્યાર સુધીમાં અમે આ ત્રણ દિવસ અને ત્રણ રાત સતત અમે આઈ ઠારમાં તડકામાં આખો દિવસ બેઠા છે અને અત્યારે અમે આ ઠારમાં હુતા પણ છે એટલે આ સરકાર હજી પણ કંઈ કોઈ જાતનું પગલું ભર્યું નથી આ તંત્ર કંઈ સાંભળવા તૈયાર નથી આજુબાજુમાં મંદિરો હોય મંદિરો પર ઓટા ઉપર સુઈ જાય છે અત્યારે એટલા મચ્છરનો ઉપદ્રવ છે તો પણ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરે છે પણ ત્રણ ત્રણ દિવસ થયા હોવા છતાં પણ મને એવું લાગે છે કે સરકાર ઊંઘમાં છે અને તંત્ર પણ મેનેજમેન્ટને પણ કંઈ ફેર નથી પડતો કે ભલે વિદ્યાર્થીઓ હેરાન થાય પણ એનું કહેવાનું એમ જ છે કે જગ્યા અહીંયા છે જ નહીં જીરો જગ્યા છે ભરતી નહીં કરવામાં આવે તો હળાહ અન્યાય છે તો અમે હજી જો આનો કોઈ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો આગળ જતાં અમે અમારું આંદોલન ચાલુ જ રાખશું ભલે ગમે એટલી તકલીફો પડે કે ગમે એટલી મુશ્કેલીનો સામનો કરવો પડે વિદ્યાર્થીઓની મજબૂરી છે અને આ જ મજબૂરીના હિસાબે અમે પણ છેલ્લા ત્રણ દિવસથી સતત વિદ્યાર્થી જોડાઈ બેઠા છે અને આ આંદોલન કરવું પડે છે આ કોઈ વિદ્યાર્થીઓનો શોખ નથી થતો કે રાત્રે અહીં સુઈ રાત્રે રેકડીઓમાં સુઈ મંદિરોમાં સૂઈ વિદ્યાર્થીઓની પરિસ્થિતિ એવી છે છ હજાર વિદ્યાર્થીઓ આજે જ મને જાણવા મળ્યું ઘણા વિદ્યાર્થીઓ તો એવા છે કે જેની નથી પણ આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાને કારણે સમર્થન આપવા રાજકોટ સુધી આવી શકતા જયારે આવા ગરીબો ના ગરીબોના નો કરંટ ગાંધીનગર પહોંચશે ત્યારે તેના ઝટકા સત્તાધીશો ને ચોક્કસ આવશે રક્ષિત પંડ્યા દિવ્યભાસ્કર રાજકોટ કરવું દિવ્યભાસ્કર